આપણી યુટ્યુબ ચેનલ. મિત્રો, ઘણી કમેન્ટ જે છે કે જે તમને પણ મૂંઝવતી હોય, એક્ઝામ ક્યારે આવશે એવી હોય, કે પછી ભરતી ક્યારે થશે એવી હોય, પણ આ તમામ કમેન્ટ છે એનો સંતોષકારક જવાબ આપવા હું જરૂર પ્રયત્ન કરીશ. તો પહેલા આજની આપણે કમેન્ટ લઈએ છીએ કે ટેટ વન ની એક્ઝામ ક્યારે આવશે જણાવશો. તો ટેટ વન ની એક્ઝામ હોય કે ટેટ ટુ ની એક્ઝામ હોય, અથવા તો ટેટ કે ટાટ ગમે તે એક્ઝામ હોય, તો એ નેક્સ્ટ 2022 માં આવવાની શક્યતા છે, પણ ચોક્કસ ક્યાં મહિનામાં આવશે એવું કોઈ જણાવી શકશે નહીં, પરંતુ 2022 માં આવવાની 90% ગેરંટી છે. એનું રીઝન છે કે 2017 થી એક્ઝામ લેવાય નથી અને કોરોના ધીરે ધીરે જે છે એનું જે સ્ટેજ છે એ ઓછું થતું જાય છે, તો હવે 2022 માં આની એક્ઝામ આવવાની શક્યતા પૂરેપૂરી છે. તો જો તમે પ્રિપરેશન કરતા હોય તો તૈયારી રાખજો જ. પછીનો ક્વેશ્ચન છે, નીતા પટેલ કહે છે, મેમ ટેટ ટુ માટે પાર્ટ ટુ માં ચાર લેંગ્વેજ આવે, તો મતલબ લેંગ્વેજ ના બેન છે એટલે કહે છે કે ચાર લેંગ્વેજ આવે, તો ચાર લેંગ્વેજ ની ટેક્સ્ટ બુક વાંચવી કે એના ગ્રામર ટોપિક પ્રિપેર કરવા. ટેક્સ્ટ બુક બી વાંચવી પડે છે અને ગ્રામર પણ વાંચવું પડે છે. જે ભાષા છે તો ભાષામાં તમારે ચારે ચાર ભાષાની ટેક્સ્ટ બુક અને ચારે ચાર ભાષા તૈયાર કરવી પડે છે. અમુક જે સબ્જેક્ટ છે એમાંથી થોડું લે છે, પણ ચાર ભાષા હોય તો તમારી જે મેઇન ભાષા છે એના વધારે પ્રશ્નો આવે છે, અધર જે ત્રણ છે એના ઓછા પ્રશ્નો આવે છે, એટલે તૈયારી તો કરવી જ પડે છે બધાની. પછીનો પ્રશ્ન છે દર્શના બેન નો, કે મારું બીએડ એમકોમ છે અને મારે ટાટ ટુ આપવી છે, તો મારે કન્ટેન્ટ એકાઉન્ટ અને સ્ટેટસ ની તૈયારી કરવી કે કોમર્સ ના બધા જ સબ્જેક્ટ નું કન્ટેન્ટ વાંચવાનું. પહેલા તો તમને એક વાત કહી દઉં કે તમે બીએડ જો તમારું જે એકાઉન્ટ ને, તો તમારે માત્ર એકાઉન્ટ ની તૈયારી, મતલબ કે તમારા બીએડ ના જે મેઇન સબ્જેક્ટ છે એની તમારે તૈયારી કરવાની છે. ટાટ ટુ માં એટલે 11-12 ની જો તમારે એક્ઝામ આપવી હોય તો 11-12 માં તમારું જે એમએ કરેલું છે એટલે એમકોમ કરેલું છે, તો એમકોમ માં તમારું જે મેઇન સબ્જેક્ટ હોય એની તમારે આપવાની છે. બીએડ માં જે મેઇન સબ્જેક્ટ હોય એની તમારે એક્ઝામ આપવાની છે. એટલે આમાં બીએડ કરતા વધારે મેઇન શું છે, માસ્ટર ડિગ્રી નું, તો તમારે માસ્ટર ડિગ્રી માં જે મેઇન સબ્જેક્ટ હોય એની તમારે તૈયારી કરવાની છે. પછી રાજગોર સાગર કહે છે, એક્ઝામ ક્યારે આવશે ટેટ ટુ ની ફાઇનલ પ્લીઝ. પહેલા જ આપણે વાત કરી કે ટાટ ની હોય કે ટેટ ની હોય, એક્ઝામ 2022 માં આવવાની તૈયારી છે અને તમે બી તૈયારી કરો જેનાથી જે નોકરી છે એ તરત મળી શકે, તમારું મેરિટ હાઈ હોય તો. પછીનો ક્વેશ્ચન છે શૈલેષભાઈ નો, કે મેમ ટેટ નું મેરિટ કેવી રીતે બને છે તે સમજાવશો. ટેટ નું અને ટાટ નું, મિત્રો આ બંનેના જે મેરિટ કેવી રીતે બને છે એનો વિડીયો પરફેક્ટ રીતે બનાવેલો છે, એટલે આ રીતે હું તમને કહીશ તો તમને ખ્યાલ નહીં આવે કદાચ, એટલે આગળનો જે મારો વિડીયો છે ચેનલમાં જઈને તમે જોઈ શકશો. સરસ રીતે સમજૂતી આપી અને મેં મેરિટ બનાવેલું છે એટલે જોઈ લેજો. પછીનો પ્રશ્ન છે કે ટેટ ટુ ની એક્ઝામ ક્યારે આવી શકે, તો અલકાબેન નો ક્વેશ્ચન છે. કહી દઉં કે ટેટ ટુ ની એક્ઝામ છે બેન કે 2022 માં આવી શકે છે, એટલે પ્રિપેરેશન કરતા હોય તો કરજો જ. મિત્રો ખાસ તો આ કે જે બીએડ કરીને નીકળેલા છે આ મિત્રોને બહુ મૂંઝવણ છે કે ક્યારે પરીક્ષા ક્યારે આવશે, કારણ કે ભરતી તો જેની એક્ઝામ થઈ ગઈ છે, પાસ થઈ ગયા છે એની આવશે, પરંતુ આ જે બીએડ ફ્રેશર નીકળેલા છે એનું શું. તો એ એટલા માટે જ મૂંઝવણમાં છે કે એક્ઝામ તો તૈયારી કઈ કરવી, તો ટેટ ની કે તૈયારી કરવી હોય કે ટાટ ની તૈયારી કરવી હોય તો કરવા જ માંડો, કારણ કે મિત્રો 2022 માં એક્ઝામ આવવાની ફૂલ શક્યતાઓ છે. એટલે એક્ઝામ ની તૈયારી કરતા મિત્રો ને તમામને હું બેસ્ટ ઓફ લક કહીશ, કારણ કે એક્ઝામ આ ટફ થોડી આવે છે એટલે પ્રિપેરેશન તમારી વધી જશે. અને મિત્રો પ્રિપેરેશન જો મારી સાથે જોડાવવું હોય તો તમે મારી સાથે બી જોડાઈ શકો છો, હું વિડીયો અવારનવાર પ્રિપરેશન મૂકું છું. અને હા, મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, અને તમામ વ્યૂઅર્સ વિડીયો ગમે હોય તો જરૂર લાઇક કરી દેજો.